हेलो फ्रेंड्स, आज आप एक महत्वना टॉपिक की चर्चा करीशु, परंतु जो ए पहला आप अमरी चैनल सब्सक्राइब न करी हो तो प्लीज सब्सक्राइब अवर चैनल और हाँ बेल आइकन दबावा भूलता नहीं, जेथी तमने अमरा नवा वीडियो तात्कालिक मळता रहे। आज आप धोरण सात विज्ञान में पार्ट चार उष्मा में आग अभ्यास करीशु। તે સાથે યાદ કરી લઈએ કે અગાઉના વિડીયોમાં આપણે ઉષ્મા પ્રસરણની ત્રણ રીતો ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ હતી એમ જાણ્યું। ઉષ્મા વહન એટલે શું? તો જે ઉષ્મા વહન છે એમાં ગરમ થયેલા અણુ સંપર્કમાં રહેલા અણુઓને ગરમી આપે છે અને ગરમ થયેલો અણુ પોતે સ્થળાંતર પામતો નથી, એવું આપણે પેલા ધાતુમાં થતું ઉષ્માનું વહન વાળા પ્રયોગમાં જોયું કે ધાતુની પટ્ટી પર મીણબત્તીથી ગરમી આપતા એ ધાતુની પટ્ટી ક્રમશઃ ગરમ થાય છે, જેના લીધે જે મીણ છે એ ક્રમશઃ પડે છે અને આ રીતે ધાતુમાં ઉષ્માનું વહન થાય છે। તો હવે આજે આપણે બીજો મુદ્દો શીખીશું, ઉષ્મા નયન, કે જેની અંદર પ્રવાહી અને વાયુમાં ઉષ્માનું પ્રસરણ થાય છે। તો ઉષ્મા નયનમાં ગરમ થયેલા અણુઓ હલકા બની સ્થળાંતર પામે છે અને તેનું સ્થાન ઠંડા અણુઓ લે છે, આમ અણુઓના સ્થળાંતરથી ગરમી પ્રસરે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ સૌથી પહેલા કે પ્રવાહીમાં ઉષ્માનું પ્રસરણ કઈ રીતે થાય છે। તમારી ચોપડીમાં 4.9માં પ્રયોગ આપવામાં આવ્યો છે કે પાણીમાં થતું ઉષ્મા નયન, અને તે આપણે પ્રયોગ અહીં જોઈશું। પાણી એટલે કે જે પ્રવાહી છે, તો પાણીમાં ઉષ્મા નયનની રીતથી ઉષ્માનું પ્રસરણ કઈ રીતે થાય છે? આપણે ઉષ્મા નયનની વ્યાખ્યામાં જોયું કે ગરમ થયેલા અણુઓ હલકા બની ઉપર તરફ ગતિ કરે છે અને ઉપરના જે અણુઓ છે તે નીચેની તરફ આવે છે। તો જોઈએ આ પ્રયોગ। ગોળાકાર તળિયાવાળો કાચનો ચંબુ, અહીં આકૃતિમાં તમને આ કાચનો ચંબુ બતાવવામાં આવ્યો છે। પાણી, એની અંદર પાણી ભરવામાં આવ્યું છે। તારની જાળી આ સ્ટેન્ડની ઉપર મૂકવામાં આવી છે અને બન્સ બર્નર એટલે કે આ સ્પિરિટ લેમ્પ જેને આપણે કહીએ, સ્ટ્રો વડે પોટેશિયમ પરમેંગેનેટ આ ચંબુમાં નાખવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા કે ઉષ્મા નયનની અંદર ગરમી મળતા જે ગરમ થયેલા અણુ હોય તે ઉપરની તરફ વહન પામે છે। તો અહીં તમે જોઈ શકો છો જે પોટેશિયમ પરમેંગેનેટ છે એને ગરમી આપતા એના અણુઓ ઉપર તરફ વહન પામે છે અને એની આજુબાજુના જે ઠંડા અણુઓ હશે તે નીચેની તરફ આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ તમે આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકો કે પોટેશિયમ પરમેંગેનેટના અણુઓ ઉપરની તરફ જાય છે અને બીજું કે પોટેશિયમ પરમેંગેનેટનો રંગ જાંબલી રંગ છે। હવે આ પ્રયોગ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો। ગોળાકાર તળિયાવાળો કાચનો ચંબુલો 2/3 ભાગ સુધી ભરો અને ત્રિપાઈ પર મૂકી તેની નીચે બન્સ બર્નર ગોઠવો। ચંબુમાંનું પાણી સ્થિર થઈ જાય ત્યાં સુધી રાહ જુઓ। સ્ટ્રોની મદદથી પોટેશિયમ પરમેંગેનેટના નાના સ્ફટિકો હળવેથી પાણીમાં નાખો જેથી તે ચંબુના તળિયે બેસી જાય અને ચંબુને ગરમ કરો અને પાણી ગરમ થાય ત્યારે તેનું અવલોકન કરો। તો એ રીતે અહીં મૂકવામાં આવ્યું છે। તો હવે અવલોકન કરતા જોઈએ કે શું થાય છે। તો ચંબુના તળિયાવાળા ભાગે પાણી ગરમ થઈ છે ત્યારે તે ગરમ જાંબલી રંગનું પાણી ઉપર તરફ વહન પામે છે, તે તમે અહીં જોઈ શકો। જે પોટેશિયમ પરમેંગેનેટ છે તે ગરમ થતા ઉપર તરફ વહન પામે છે અને તેની જગ્યા લેવા ઉપરનું આજુબાજુનું ઠંડુ પાણી નીચેની તરફ આવે છે। આ પાણી પણ ગરમ થતા તે ફરીથી ઉપરની તરફ ગતિ કરવા લાગે છે, તેની જગ્યાએ ઠંડુ પાણી તળિયા તરફ ફરીથી આવે છે। આમ પાણીના ઉપર નીચે જતા પ્રવાહો જાંબલી રંગને લીધે સ્પષ્ટ જોઈ શકાય છે અને થોડી વાર પછી બધું પાણી જાંબલી રંગનું બને છે। આથી વિદ્યાર્થી મિત્રો, સાબિત થાય છે કે પાણી એટલે કે પ્રવાહીમાં ઉષ્મા નયનની રીતથી ઉષ્મા પ્રસરણ થાય છે। હવે વિદ્યાર્થી મિત્રો, તમે તમારા ઘરે ઉકળતું દૂધ તો જોયું જ હશે। જ્યારે દૂધમાં ઉભરો આવે છે તો એની અંદર પણ ઉષ્મા નયનની રીત રહેલી છે અને આના વગર એક જોવું હોય તો જ્યારે આપણે ચા મૂકીએ છીએ, માત્ર પાણી નાખવાનું અને પછી ચા નાખીએ છીએ, તો તમે જોશો કે ચામાંથી જે કલર નીકળે છે તે સૌથી પહેલાં ઉપરની તરફ વહન પામે છે, એટલે કે આ બંનેમાં ઉષ્મા પ્રસરણની ઉષ્મા નયનની રીતથી તપેલીમાં દૂધ ગરમ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે વાયુમાં ઉષ્માનું પ્રસરણ કઈ રીતે થાય છે, જેના માટે અહીં પ્રયોગ આપવામાં આવ્યો છે 4.10। હવામાં ઉષ્માનયન વડે ઉષ્માનું પ્રસરણ,
હવા ઉષ્માનયનની રીતથી ગરમ થાય છે તે દર્શાવવું, જેના માટે મીણબત્તીને સ્ટેન્ડ જોઈશે. સ્ટેન્ડ વગર પણ આપણે મીણબત્તી આ રીતે મૂકી શકીએ છીએ. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો, એક હાથ બાજુની તરફ અને એક હાથ ઉપર તરફ રાખવામાં આવ્યો છે. હવે જોઈએ પદ્ધતિ. એક મીણબત્તીને સ્ટેન્ડ પર મૂકી સળગાવો. તમારો એક હાથ મીણબત્તીની જ્યોતિ સહેજ દાજી ન જવાય એ રીતે રાખો, બીજો હાથ જ્યોતિ બાજુના ભાગમાં રાખો. શું તમારા બંને હાથ સમાન રીતે ગરમી અનુભવે છે? જો નહીં તો કયો હાથ વધુ ગરમી અનુભવે છે અને શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, આવો તો તમે ઘણીવાર જાતે પણ પ્રયોગ કર્યો હશે, પણ આમાં દાજી જવાનો ભય છે એટલે જાતે એકલા એકલા આ પ્રયોગ ક્યારેય ન કરવો. કોઈક મોટા વડીલને સાથે રાખી આ પ્રયોગ તમે કરી શકો છો. જ્યોતની ઉપર ગોઠવેલો હાથ વધુ ગરમી અનુભવે છે અને જ્યોતની બાજુમાં રહેલો હાથ ખાસ ગરમી અનુભવતો નથી. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે હવા ઉષ્માનયનની રીતે ગરમ થાય છે. હવે આ થયું ઉષ્માનયનની વાત. આમ પાણી અને હવા બંને ઉષ્માનયનની રીતે વહન પામે છે. હવે આપણે જોઈએ ઉષ્મા વિકિરણ. ગરમ પદાર્થોમાંથી ગરમી માધ્યમને ગરમ કર્યા સિવાય સીધી દૂર રહેલા ઠંડા પદાર્થને મળે છે અને આ રીતમાં માધ્યમની જરૂર નથી. તો વિદ્યાર્થી મિત્રો, આને સમજવા માટે આપણે આ જોઈએ કે સમુદ્ર કાંઠાના વિસ્તારમાં વસતા લોકો અદ્ભુત ઘટનાનો અનુભવ કરે છે. તો કયો? દિવસના ભાગમાં પાણી કરતાં જમીન ઝડપથી ગરમ થાય છે, અહીં એ જ દર્શાવવામાં આવ્યું છે. તેથી જમીન તરફથી ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે, તેની જગ્યા લેવા સમુદ્ર તરફની ઠંડી હવા ધસી આવે છે. અહીં તમે એ જ જોઈ શકો છો. આ જુઓ, આ જમીન ગરમ થાય છે તો ગરમ થયેલી હવા ઉપર ચડે છે અને એ સમુદ્ર તરફ વહન પામશે, અને જે સમુદ્ર તરફની ઠંડી હવા છે એ ફરીથી જમીન તરફ આવશે. પણ ક્યારે? દિવસ સમય દરમિયાન. અહીં પણ સમુદ્ર તરફથી આવતી હવા દર્શાવવામાં આવી છે. અને આમ હવા સમુદ્ર તરફ વહેવા લાગે છે અને ચક્ર પૂર્ણ કરે છે, એટલે કે આ પ્રક્રિયા ચાલતી રહે છે. સમુદ્ર પરથી આવતી હવાને કહેવામાં આવે છે દરિયાઈ લહેર. હવે વિદ્યાર્થી મિત્રો, જોઈએ જે રીતે દિવસ દરમિયાન થાય છે બરાબર રાતના સમયે એ દિવસથી ઉલટી પરિસ્થિતિ સર્જાય છે, જેની અંદર સમુદ્રના પાણીને જમીનની સાપેક્ષે ઠંડુ પડતા વાલ લાગે છે. આથી જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ વહેવા માંડે છે. અહીં તમે એ જ જોઈ શકો છો કે હવે રાતના સમયે સમુદ્ર ગરમ થઈ ચૂક્યો છે તો એની હવા ઉપરની તરફ વહન પામશે અને જમીન જલ્દી ઠંડી થઈ જાય તો એની હવા ઠંડી થતાં સમુદ્ર તરફ વહેવા લાગશે. આમ જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ વહે છે, જેને ભૂલહેર કહેવામાં આવે છે. સૂર્યમાંથી આવતી ઉષ્મા આપણા સુધી ઉષ્મા વિકિરણ દ્વારા પહોંચે છે. જ્યારે આપણે સૂર્યના તડકામાં આવીએ છીએ ત્યારે આપણને હૂંફનો અનુભવ થાય છે. વિદ્યાર્થી મિત્રો, સૂર્યમાંથી જે કિરણ આવે છે તે આપણને ઉષ્મા વિકિરણ દ્વારા ઉષ્મા આપે છે. વિકિરણ દ્વારા થતા ઉષ્માના પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી. એટલે કે તમે જોતા હશો તો જે સૂર્યના કિરણ છે એ શૂન્ય અવકાશમાંથી પૃથ્વીના વાતાવરણમાં એટલે કે પૃથ્વી સુધી આવે છે, પરંતુ એને કોઈ માધ્યમની જરૂર નથી. ઉષ્મા વિકિરણની ઘટના ઉષ્માના માધ્યમ માટે કે માધ્યમ વગર પણ બનતી હોય છે. દાખલા તરીકે જોઈએ તો રસોઈના ગરમ વાસણો પણ ઉષ્મા વિકિરણ દ્વારા ઉષ્મા ગુમાવે છે. આપણું શરીર પણ ઉષ્મા વિકિરણ દ્વારા વાતાવરણમાંથી ઉષ્મા મેળવે છે અને ઠંડા વાતાવરણમાં ઉષ્મા ગુમાવે પણ છે. આમ દરેક ગરમ પદાર્થ ઉષ્મા વિકિરણ કરે છે, એટલે કે ઉષ્મા વિકિરણની આ ઘટના બને છે. આ સાથે આપણે જોઈએ તો ઉષ્મા વિકિરણની ઘટના આપણે રોજિંદા જીવનમાં પણ જોઈ શકીએ, કે જેની અંદર તમે જોતા હશો કે આપણે જ્યારે કપડાં સુકાવવા નાખેલા હોય છે તડકામાં તો એ સુકાઈ જાય છે, અથવા તો કોઈક શાકભાજી કે કંઈક પણ એવી વસ્તુઓ આપણે સુકાવવા માટે મૂકી હોય છે તો સૂર્યમાંથી નીકળતી ગરમીના કારણે જે સુકાઈ જાય છે, તો એ પણ એમાં પણ ઉષ્મા વિકિરણનો જ ઉપયોગ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ ઉનાળાની ઋતુ અને શિયાળાની ઋતુમાં પહેરવેશ માટેના વસ્ત્રો. આપણે ઉનાળામાં હળવા રંગના વસ્ત્રો અને શિયાળામાં ઘેરા રંગના વસ્ત્રો પહેરવાનું પસંદ કરીએ છીએ. જો એક ઘેરા રંગનું પાત્ર લેવામાં આવે, સફેદ રંગનું પાત્ર પાણીથી ભરી
અને બપોરના તડકામાં મૂકવામાં આવે અને ત્યારબાદ બંને પાત્રના કલાકો સુધી તાપમાન માપતા જણાય છે કે ઘેરા રંગનું પાત્ર વધુ અને સફેદ રંગનું પાત્ર ઓછું શોષણ કરે છે। અહીં તમને એ જ બે વાસણ દર્શાવવામાં આવ્યા છે, એક કાળા રંગનું છે અને એક સફેદ રંગનું છે। એટલે કે સૂર્યના તડકામાં કાળો જે રંગ છે એ વધારે ગરમીનું શોષણ કરે છે, જ્યારે સફેદ રંગ એ ઓછા ગરમીનું શોષણ કરે છે। વિદ્યાર્થી મિત્રો, ઘેરા રંગના વસ્ત્રો ઉષ્માનું વધુ શોષણ કરે છે, તેથી શિયાળામાં આપણને હૂંફ આપે છે। જ્યારે હળવા રંગના વસ્ત્રો ઉષ્માનું મોટા ભાગે પરાવર્તન કરે છે, તેથી ઉનાળામાં હળવા રંગના વસ્ત્રો આરામદાયક લાગે છે। શિયાળામાં આપણે ઊનના વસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે ઊન એ ઉષ્માનો મંદ વાહક છે અને તેમાં હવા ભરાઈ રહે છે। આમ ઊન આપણા શરીરની ઉષ્માને વાતાવરણમાં જતી અટકાવે છે અને તેથી આપણને ઊનના વસ્ત્રોમાં હૂંફ અનુભવાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉષ્મા નયનની પ્રક્રિયા અને ઉષ્મા વિકિરણની મહત્વની બે પ્રક્રિયાઓ વિશે શીખ્યા। તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આ પાઠમાં તમને ખ્યાલ આવી ગયો હશે અને હવે તમારે અહીં જે પ્રશ્નો આપવામાં આવ્યા છે એના જવાબ તમારી નોટબુકમાં લખવાના રહેશે। થેન્ક યુ।